श्री जानंद साईं महाराज ने जय, हरिप्रसाद साईं महाराज ने जय, आत्मीय समाजनी जय जय जय, दासना दास थवानी जय जय जय। આપણે બધાએ યુવા મહોત્સવનો લાભ લીધો, માણ્યો. આખો સમય આમ સ્પિરિચ્યુઆલિટીનું દર્શન થાય. આનંદ સ્વામીએ પ્રસંગની વાત કરી, એ તો જે પ્રસંગમાં હોય ને એ ટાઈમની જે પરિસ્થિતિ એને જ ખબર પડે. આપણે અત્યારે સાંભળીને હસીએ, પણ એ વખતે હસવું કે રડવું, શું કરવું, શું નિર્ણય લેવો, શું ડિસિઝન લેવું, એ કાંઈ ખ્યાલ ના આવે. પણ રિયલ સાધક હોય એ પ્રભુનું બળ લે. આનંદ સ્વામીએ રિયલ સાધક છે એને ભજનનું બળ લીધું. એટલે આપણે બધાએ શીખવાનું આટલું છે. ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવો પ્રસંગ હોય, એ પરિસ્થિતિમાં પણ સ્ટેબિલિટી હોવી એ બહુ અઘરી વસ્તુ છે. પણ ભગવાનના બળે જીવો તો તમે સ્ટેબલ રહી શકો. લાઈવ દર્શન આપણે રમીએ છીએ, આપણે આનંદ સાઈના પ્રસંગથી આપણે માણ્યું. સમયમાં જે બે ત્રણ જગ્યાએ અમે જે દર્શન કર્યું છે, અમુક દીકરાઓ જે એવી સેવા હતી કે એનો સભા મંડપ જોયો જ નથી. કેવું ડેકોરેશન છે, કેવું સ્ટેજ છે, કેટલા ભક્તો બેઠા છે, કારણ કે એ લોકોને પાર્કિંગની સેવા હતી. આપણને ક્યારેક આનંદ સાઈ પાર્કિંગ વિશે મૂકી દેતા, શું કરું. એની સેવા છે એટલે એને કરવું જ પડે. એટલે દીકરાઓ જે પાર્કિંગની સેવામાં હતા, સમય પહોંચ્યો પછી અમે કેમ્પસની બહાર નીકળતા હતા, રોડ પર ચડ્યા ત્યાં બધા દીકરા એક કોર્નર પર ઊભા હતા, આખી ટીમ. એને તો દર્શન બી નહોતા થયા. એ જે ગણે માટે સભા હોય કે જે ગણે એ રોડ પર જે બે મિનિટ એક મિનિટ ગાડી ઊભી રાખી, એટલો જ એનો લાભ. કથા વાર્તા સાંભળી નથી, છતાં એ છોકરાઓની સ્પિરિચ્યુઆલિટી જાગૃતતા કેવી હતી એની વાત કરશું. જેને ગાડી ઊભી રાખી અમે છોકરા ઊભા હતા, એટલે પાર્ટભાઈ મને કહ્યું કે બધા સિક્યુરિટીવાળા છોકરાઓ છે પાર્કિંગમાં સેવા આપતા હતા. એ છોકરાએ પ્રાર્થના સરસ કરી, સાંભળવા જેવી, શીખવા જેવી, સાંભળવા જેવી,
શીખવા જોઈએ, કાયમ જીવનમાં ઉતારવા જોઈએ પ્રાર્થનાથી. છોકરાએ કહે કે સમજી, અમારી સેવા હતી કે રોડ પર ટ્રાફિક કંટ્રોલ કરવાની સેવા હતી અને પાર્કિંગમાં બધાને ગાડીઓ પાર્ક કરાવવાની સેવા હતી, પણ કે અમારા થકી તમારા ભક્તોને શબ્દ કે એક શબ્દ સાંભળ્યો શ્રીનિવાસ સ્વામી સાહેબ, અમારા થકી તમારા ભક્તોને હું માણીએ કરીને ઊંચા અવાજે બોલાઈ ગયું હોય, કે અમારી ડ્યુટી જેવી હતી, કોને કહે ગઈ આમ જા, કેવું પડ્યું પરિસ્થિતિ, ટ્રાફિક જામ થતો હોય કે આડી ઉભી ગાડી પાર્ક કરી દીધી તો કેવું બી પડે, એટલે કે એ કહેવાઈ ગયું હોય, ભગત દુખાઈ ગયો હોય તો એની માફી આપજો. કે અસામાન્ય પ્રાર્થના નથી, થાય ફીલ એવું છે, ગરમ બી થઈ જવાય અને બોની પર ગાડી બી ગાડી પર લાકડી બી ઠોકી દેવાય, શું થાય ગાડી પર લાકડી બી ઠોકી દઈએ, પણ એ છોકરાએ કેટલી જાગૃતતા છે એમ પ્રાર્થના કરી, મને આમ ભલે આ સમય આમ સભામાં નથી આપવાની, સમય વસ્તુ થઈ ગયો. મહિમાથી જે સેવા કરવી જોઈએ એ કરી લોકોએ, સેવા જે કંઈ થાય આપણી એ ભક્તિ તેને મહિમાથી થવી જોઈએ, રાજી કરવાની ભાવનાથી થવી જોઈએ. એ છોકરાઓએ એ બ્રહ્મ્યાય સ્વામીની કથા વાર્તાનું મનન ચિંતન કર્યું કહેવાય. આપણે પાસે કથા વાર્તા દર ગુરુવારે થાય છે, સંતોનો પણ લાભ મળે છે. જે વસ્તુ પકડવાની છે એ પકડીને આપણે જોવું છે. પછી એક સભા પહેલા, આ સભા પછીની વાત કર્યા, સભા પહેલાંની વાત કરું. સભામાં આવવા માટે મેસેજ આવ્યો કે હવે તમે સભામાં પધારો, મોટા માણસોને તો મેસેજ આવે પછી જવાનું હોય કંઈક હોય. સેટિંગ એવું હોય એટલે પછી આપણે, એટલે એસ્કોર્ટિંગવાળા છોકરાઓ હતા સર્વદર્શન સ્વામીની ટીમ, એ બધા એસ્કોર્ટિંગ માટે આવેલા. પછી એને થયું કે ચલો અત્યારે ટાઈમ છે, પછી ટાઈમ મળશે એટલે ગ્રુપમાં ફોટો પડાવો. બધા છોકરાઓ સેટ થઈને બેઠી ગયેલા, ખાલી મારે તો ખાલી વચ્ચે ઊભા રહેવાનું હતું, જેને ફોટો પડાયા પછી ફટફટ બધા નીકળતા હતા. ગાડીમાં બેઠો એક છોકરો એસ્કોર્ટિંગવાળામાંથી બે ત્રણ જણાને લઈને આવ્યો અને પ્રાર્થના કરી કે સ્વામીજી આ અમારી સેવા છે એ અહંકાર વધારવાની સેવા છે. પાઇલોટિંગ એટલે તમે ફટફટ ફટફટ કરતા નીકળતા હોય, કભી આવે તો જગ્યા કરી દે એમ, એનું સ્ટેટસ છે ને પાઇલોટિંગ વાળાનું બી, એટલે કે અમારો અહંકાર વધારવાની આ સેવા છે. જાગૃતતા રખાવજો કે નિમિત્ત થઈ દાસભાવે સેવા ભક્તિ થયા કરે, અહંકારનું પોષણ ન કરીએ. કેટલી અદ્ભુત પ્રાર્થના છે. સમય પત્યો પછી પરદેશના ભક્તોની શિબિર હતી,
બીજા દિવસે નેક્સ્ટ ડે સવારે 9:30 વાગે બધા ભેગા થવાના હતા. 10 વાગે સભાની શરૂઆત કરી. આગલે દિવસે જે હોલ હતો, સભા હોલ, એ બીજી પાર્ટીએ હાયર કરેલો હતો. કોમર્શિયલ વસ્તુ હોય એટલે કોઈ બી વ્યક્તિ એને હાયર કરે, પણ એ લોકોનો પ્રોગ્રામ પત્યા પછી એ લોકોએ સાફસૂફી કોઈ કરેલી નહીં. ને આપણને હોલ મળ્યો રાતે. આપણી સભાપતિ 10:30 કેટલા આવે, 10:15 ત્યારે. પછી છોકરાઓ ત્યાં વાઇન્ડ અપ કર્યું, પછી ઘેરે ગયા ત્યાં ખબર પડી કે હોલ સાફ કરવાનો છે. છોકરાઓ કન્ટિન્યુઅસ કેટલા દિવસો સુધી સૂતા નથી, બરાબર? દિવસ રાત અમદાવાદના દીકરાઓ જોઈ નથી, એટલા ઉમંગથી સેવા ભક્તિ કરી. સમય પતી તો પછી તો રિલેક્સેશન હોય ને, આપણે રિલેક્સ થઈ જાય, ન થઈ જાય, હા ચલો હવે શાંતિથી સુઈ જઈશું. સવારનો ટાઈમ હતો, સમય પતી ગયેલો, ત્યાં ખબર પડી કે હોલ સાફ કર્યા વગરનો છે. બધા દીકરાઓ, આખી ટીમ ઓવરનાઇટ આખો હોલ સાફ કર્યો. જેના ફળસ્વરૂપે બીજે દિવસ સવારે સરસ આ પરદેશના ભક્તોની શિબિર થઈ. એટલે આપણે કેવા સરસના સમાજની વચ્ચે બેઠા છીએ. એ ટુ ઝી દરેક ને ઉમંગ ને ભક્તિ હતી. યંગસ્ટર તો કરે, પણ વડીલો, જગદીશ કાકા એઝ અ પ્રમુખ, અમદાવાદ સત્સંગ મંડળના પ્રમુખ, સમય પૈતા પછી ગાર્બેજની બેગ લઈને નીકળ્યા ગાર્બેજ કલેક્ટ કરવા માટે. બધું બહારથી આવનાર તો જ્યાં ત્યાં વસ્તુ નાખી હોય, પણ એ જગદીશ કાકે પોતે ગાર્બેજની બેગ લઈને નીકળાવે. એ વલીલો પણ એવી મહિમાથી ને ભક્તિથી સેવા ભક્તિ કરી. એટલે અમદાવાદ અને આ જે ઉત્સવ છે તો કાયમની સ્મૃતિ સ્વરૂપે મહારાજના સંકલ્પ થયો. દરેક જાગૃત સાધકો હતા, આવનારા પણ સાધક જાગૃત હતા, બધા સેવા કરનારા પણ જાગૃત હતા. એટલે આ સમયમાં આખી સ્પિરિચ્યુઆલિટીનું અદ્ભુત દર્શન થયું. અસરસ સમાજની વચ્ચે આપણે રહ્યા છીએ. પરદેશના ભક્તો પણ ખૂબ બધાની સેવા ભક્તિથી રાજી થયા છે. આપણે બધાએ આ બે ત્રણ જે પ્રસંગો છે એ પ્રસંગોને નજર સમક્ષ રાખી પોતાના બનાવી અને સમાની ફળશ્રુતિ આપણે લઈને જવું છે. તો એવી દાસ ભાવે ભક્તિથી મહિમાથી આપણે પણ એ સેવા ભક્તિ, જે કંઈ સંતો તરફથી સેવા ભક્તિ આવે કે લીડરો તરફથી સેવા ભક્તિ આવે, એ સેવા ભક્તિ આપણે કરવી છે. તો એવી સેવા ભક્તિ કરવા માટે ગુરુરા પણ સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના.